ઘરમાં કઈ દિશામાં કઈ વસ્તુ રાખવી કઈ ન રાખવી, ધારો કે મંદિર ક્યાં રાખવું, તિજોરી ક્યાં હોવી જોઈએ, કબાટ ક્યાં ના રાખવું જોઈએ, આ વગેરે સહિત વાસ્તુશાસ્ત્રને લગતા તમામ સવાલોના જવાબ અમારી આ ખાસ રજૂઆતમાં આપણે મેળવીશું. માત્ર મકાન જ નહીં, જમીનની પસંદગી, બાંધકામ સામગ્રી, ઓરડાની દિશા, બારી બારણાની ગોઠવણ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને દિવાલોના કલર સહિતના અનેક પાસા પર વિસ્તૃત છણવટ માટે આપણે ચર્ચા કરીશું આ ક્ષેત્રના નિષ્ણાંત એવા ડોક્ટર શ્રેયાંશ જોશી સાથે. ડોક્ટર શ્રેયાંશ, આપનો સુખનું શોધ કાર્યક્રમમાં સ્વાગત છે. આ જે કાર્યક્રમ છે એ આપણે વાસ્તુકલા ઉપર છે અને તમે આ વિષયના નિષ્ણાંત છો, ઘણો બધો આપનો અનુભવ પણ છે, તો વાસ્તુને જો તમારા શબ્દોમાં વર્ણવવું હોય તો એ શું હોઈ શકે? વાસ્તુ બેઝિકલી હું તમને સમજાવું તો, આપણે જ્યારે પણ એરોપ્લેનમાં બેસીએ છીએ ત્યારે સરકારે બનાવેલી અમુક ગાઈડલાઇન્સ છે કે તમારે પટ્ટો પહેરવાનો, બરાબર, જ્યારે ટેક ઓફ લેતું હોય તે વખતે તમારે ઊભું નહીં થવાનું. એ જ રીતે ભગવાને આપણને જ્યારે પણ વાસ્તુનું નિર્માણ કરીએ ત્યારે આપણને અમુક ગાઈડલાઇન્સ આપી છે કે આ પ્રમાણે તમારે ઘર બનાવવું તો તમે સુખેથી જીવન કાઢી શકશો. તો એ જ પ્રમાણે આપણે ભવન નિર્માણના જે પણ નિયમો છે તેને અનુસરીને ઘર બનાવીએ તો આપણે સુખેથી આપણું જીવન પસાર કરી શકીએ છીએ. જો આપણે ઇતિહાસની વાત કરીએ, આપણને બધાને ખબર છે કે વાસ્તુ એક ભારતીય સંસ્કૃતિની દેન છે, તો એનો ઇતિહાસ શું કહે છે? ઇતિહાસનું આપણે જોવા જઈએ તો જે આપણા ચાર વેદો છે, ચાર જે મુખ્ય વેદ છે, બરાબર, ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે અને અથર્વવેદ છે, એ ચાર વેદ જે બ્રહ્માજીના ચાર મુખમાંથી, અલગ અલગ મુખમાંથી બોલાવેલા છે, બરાબર, તો એ વેદમાં આપણે વાસ્તુશાસ્ત્રનું દરેક પ્રિન્સિપલ્સ આપણને લખવામાં આવેલા છે. સાથે સાથે જ જ્યારે એના ચાર વેદના ચાર ઉપવેદ લખવામાં આવ્યા ત્યારે સામ અથર્વવેદનો ઉપવેદ છે સ્થાપત્ય વેદ. સ્થાપત્ય વેદ જ સમયાંતરે વાસ્તુશાસ્ત્ર બન્યું કે જેમાં દરેક પ્રિન્સિપલ્સ, જે પણ ભવન નિર્માણના નિયમો જેને આપણે કહીએ છીએ તે આપણને એમાં જોવા મળે છે. જે વાસ્તુ એક વિજ્ઞાન છે, રાઈટ, અને વિજ્ઞાનની આપણે જો વાત કરીએ તો વાસ્તુમાં નકશો આવે છે, દિશા વિશેનું જ્ઞાન આવે છે, રાઈટ, તો એમાં એક કંપાસની કઈક વાત હોય છે, નોર્થ કંપાસ, તો એ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો. સૌથી પહેલા તો હું તમને એ જ જણાવીશ કે અત્યાર સુધી આપણે જે પણ વાસ્તુ જે જોઈએ છે એ મુખ્ય આપણે જોઈએ છે ઉત્તર દિશાને લઈને. ઉત્તર દિશા જ્યારે પણ આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણે એક મેગ્નેટિક કંપાસ યુઝ કરીએ છીએ. મેગ્નેટિક કંપાસ એટલે અર્થની જે પણ મેગ્નેટિક ફિલ્ડ્સ છે એના રિલેટેડ એ કંપાસ છે. પણ આપણે જ્યારે વાસ્તુ પ્રમાણે કોઈ પણ ભવનનું નિર્માણ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાનું નિર્માણ કરીએ છીએ ત્યારે તે નિર્માણ કરવા માટે આપણે ટ્રુ નોર્થનો એક કન્સેપ્ટ છે કે જ્યાં આપણું મેગ્નેટિક પોલ જરા પણ ઇફેક્ટ નથી આવતું, એ ટ્રુ નોર્થને લઈને આપણે ભવનનું નિર્માણ કરવાનું રહે છે. જ્યારે એ ટ્રુ નોર્થ શું છે કે જ્યારે પણ આપણે અહીંયા કંપાસ ખોલીએ ફોર એક્ઝામ્પલ તો આપણો ઉત્તર દિશા અહીં આવે છે, બરાબર, પણ એની સાથે સાથે આપણે જ્યારે પણ જોઈએ ત્યારે ઉત્તર દિશા ટિલ્ટ હોય છે, યા તો ઈસ્ટ બાજુ યા તો વેસ્ટ બાજુ, એટલે પશ્ચિમ બાજુ કાં તો દક્ષિણ ઉત્તર બાજુ, બરાબર. તો તે જોઈ અને આપણે ટ્રુ નોર્થને લઈ અને ઓટોકેડ ઉપર જ્યારે એને ફિક્સ કરીએ છીએ ત્યારે સાચું વાસ્તુ આપણે જોઈ શકીએ છે. જી, એટલે મેં કહ્યું એ પ્રમાણે કે વિજ્ઞાન પણ છે, વિજ્ઞાન પણ છે. લોકોને એવું હોય છે કે કદાચ આ કોઈ ભ્રમ છે કાં તો પછી અંધશ્રદ્ધા એવી રીતના માનતા હોય છે. આપણે વાત કરીએ પરંતુ હું દર્શક મિત્રોને યાદ દેવડાવી દઉં કે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર આ ફોન કરીને આપના જે વાસ્તુના લગતા પ્રશ્નો છે એ આજના જે નિષ્ણાંત છે એમને પૂછી શકો છો. આપણે વાત કરી રહ્યા હતા કે વાસ્તુ અને વિજ્ઞાન, તો આપણે કોઈ પણ નવી જગ્યા કે ઘરની ખરીદી કરતી વખતે વાસ્તુશાસ્ત્રની કઈ બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ એ અમારા દર્શકોને જણાવો. હું તમને સૌથી બેઝિક આપણે જણાવીએ કે કોઈ પણ દિશા સાચી નથી અને કોઈ પણ દિશા ખોટી નથી. અમુક એવા ભ્રમણ છે કે ભાઈ સાઉથ ફેસિંગ ઘર ના લેવું જોઈએ, પણ એ સાઉથ ફેસિંગ ઘર કેમ ના લેવું જોઈએ એના અમુક કારણો છે. તો એ ઇન ડેપ્થ આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે એ વસ્તુઓ આપણે જોઈએ કે દરેક દિશામાં અમુક અમુક પદ એવા સારા અને સાચા આપેલા છે કે જ્યાં તમારો ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યારે એ તમને સુખ અને સંપત્તિ તરફ લઈ જાય છે, બરાબર. તો જ્યારે પણ આપણે ઘરની કે નવી વાસ્તુ
શાસ્ત્રને લગતી પ્રોપર્ટીને આપણે ચાલુ કરવી હોય તો સૌથી પહેલાં જોવાનું હોય છે એનું લેન્ડ. હવે અત્યારે અપાર્ટમેન્ટ્સ છે બરાબર, તો અપાર્ટમેન્ટ્સમાં તો લેન્ડ આપણે આપણા હાથમાં નથી ને, આપણી ઓનરશીપની નથી, એટલે તે વખતે આપણે લેન્ડ ના જોવાની. પણ જ્યારે પણ આપણે બંગલો કે ફેક્ટરી કે કોઈ પણ વસ્તુ બને છે તો સૌથી પહેલાં જમીનની પસંદગીમાં આપણે વાસ્તુના પ્રિન્સિપલ્સનું ધ્યાન રાખવાનું હોય છે. વન્સ એકવાર લેન્ડનું કામ પૂરું થઈ ગયું, આપણે લેન્ડ આપણે વાસ્તુ પ્રમાણે જોઈ લીધી, તો એના પછી આવે છે તેનું કન્સ્ટ્રક્શન કે કયો રૂમ ક્યાં બનાવીએ. ફોર એક્ઝામ્પલ, અગ્નિખૂણામાં આપણે કિચન બનાવીએ બરાબર, નૈઋત્યમાં આપણો માસ્ટર બેડરૂમ હોય બરાબર, વેસ્ટ સાઉથ વેસ્ટમાં ચિલ્ડ્રન્સનો બેડરૂમ હોય, એ રીતે. તો એ સેકન્ડ પાર્ટ આવ્યો છે એનો કન્સ્ટ્રક્શનનો. અને એના પછી થર્ડ પાર્ટ આવે છે કે ઇન્ટિરિયર, કે જ્યારે પણ ઘરનું ઇન્ટિરિયર બનાવવાનું થાય તો દરેક ખૂણા માટે દરેક રંગ સાચો હોય કે દરેક રંગના પડદા સાચા હોય એવું જરૂરી નથી બરાબર. જે પણ નોર્થથી લઈને ઈસ્ટ સુધીની દિશાઓ છે તે બધી જળ તત્વની દિશા છે. હવે ત્યાં આપણે લાલ કલરના પડદા કે લાલ કલરની ચાદરોનો ઉપયોગ ના કરીએ એ વધારે સારું. જી, આમાં હું તમને રોકીશ, કારણ કે આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. જી, આપનું નામ શું છે? હેલો. હા, કેમ છો? તમારું નામ શું છે? બીજે ચુડાસમ બોલું છું, અમદાવાદ. જી, મારો પ્રશ્ન એવો છે, ઈસ્ટ મારો એક્સટેન્ડ થયેલો છે. અચ્છા, તો એને લીધે થોડી માંદગી જેવું હોય એવું લાગે છે, તો એના માટે કોઈ સોલ્યુશન? જી, એટલે એમને એવું લાગી રહ્યું છે કે એમની ઘરની બનાવટમાં કંઈક બદલાવ આવ્યો છે જેની અસર એમના સ્વાસ્થ્યની ઉપર પડી રહી છે. કયા ખૂણામાં તમારે આ તકલીફ છે? નોર્થ ઇસ્ટ. જેવી રીતે કે સાહેબ તમને ખબર હશે કે તમે ગ્રીડ કરાવ્યું હશે ત્યારે જ તમને ખબર પડી હશે કે નોર્થ ઇસ્ટ ખૂણામાં પ્રોબ્લેમ છે, રાઈટ? જી, લાગે છે ફોન કપાઈ ગયો છે, પણ મને લાગે છે આપણે આ જ પ્રશ્નની ઉપરથી કંઈક તારણ આપી શકીએ. તો જે અત્યાર સુધી કેવું હતું કે ચાર દિશા છે અને ચાર ખૂણા છે, બ્રહ્માજીના જે ચાર મુખ છે તે ચાર દિશાઓ બની અને ચાર જે હસ્ત છે તે ચાર ખૂણાઓ બન્યા. પણ જ્યારે આપણે વિશ્વકર્મા પ્રકાશનું અધ્યયન કરીએ ત્યારે એમાં વાત આવે છે સોલ દિશાઓની, અને સોલ દિશાઓના ગુણધર્મ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. એની પાસે એની માટે એક મંત્ર પણ છે જે તમને કદાચ લાઈવ અત્યારે દેખાઈ રહ્યો હશે બરાબર. તેની અંદર સોલ દિશાઓની વાત છે. જેવી રીતે ચાવડા સાહેબનો પ્રશ્ન હતો કે નોર્થ ઇસ્ટ મારું ખરાબ છે, નોર્થ ઇસ્ટ જે છે બરાબર, નોર્થ અને નોર્થ ઇસ્ટ બરાબર, જે ઉત્તર દિશા અને ઈશાન ખૂણોની વચ્ચે નોર્થ ઇસ્ટ આવે, જેમાં નોર્થના બે ભાગ આવે અને ઈસ્ટનો એક ભાગ આવે. હવે એક એ વસ્તુ છે જ હેલ્થ અને ઇમ્યુનિટી માટે, કે તમારી ઇમ્યુન સિસ્ટમ સુધારવા માટે અને તમારી હેલ્થ સુધારવા માટે. એ મૂળ છે જળ તત્વની દિશા બરાબર, નોર્થ ઇસ્ટ. હવે ત્યાં જે આપણે અત્યારે ઓલરેડી ચર્ચા જ કરી રહ્યા હતા કે ત્યાં કોઈ લાલ કલરની વસ્તુ કે ત્યાં કિચન કે ક્યાં ટોયલેટ એ વસ્તુઓનું જ્યારે ત્યાં પ્લેસમેન્ટ થઈ રહ્યું છે ત્યારે એ વસ્તુ તમને રોગ આપે છે, એ તમારી હેલ્થ અને ઇમ્યુનિટીને કાપી નાખે છે. જી, તો ચાવડા સાહેબ, આઈ હોપ કે તમને આ તમારા સોલ્યુશન મળી ગયું હશે, કે ઇનકેસ એના સિવાય પણ જ્યારે નોર્થ ઇસ્ટ વધારે ખરાબ હોય છે, જ્યારે ટોયલેટ પ્લેસમેન્ટ આવે છે ત્યારે ન્યુરોલોજિકલ ડિસીઝ થવાના બહુ મોટા ચાન્સીસ છે. આ વસ્તુનું થોડું જ્ઞાન મેળવી લેવું ખૂબ આવશ્યક છે. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ શું છે? હા, શું આપનો પ્રશ્ન છે? મારું ઘર ખરું ને પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર છે. પૂર્વ માં મેન ડાઇનિંગ છે, ત્યાર પછી નૈઋત્યમાં તકલીફ છે એમને ખૂણા પાસે. જી, તો એનાથી આપને કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે? મેજર પ્રોબ્લેમ શું છે? હેલો. હા, આપને એમાં તકલીફ શું નડી રહી છે? એટલે ખૂણાને એમને જો ઉવામાં આવે ને તો ખોટા સપના આવતા હોય, છોકરા એકલા હોય તો એ શું થયા કરે. અચ્છા, એટલે અયોગ્ય ઘટનાઓ બની રહી છે એમની જીવનમાં, એમને એવું લાગી રહ્યું છે, તો શું કરી શકાય એમાં? હવે જેવી રીતે કે આપણે સમજીએ કે જેવી રીતે ઉપર નોર્થ અને નોર્થ ઇસ્ટની વચ્ચે નોર્થ ઇસ્ટ હતો,
એ જ રીતે સાઉથ અને સાઉથ વેસ્ટ, એ સાઉથ એટલે દક્ષિણ અને સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય, એ બેની વચ્ચે છે સાઉથ સાઉથ વેસ્ટ ખૂણો. હવે સાઉથ સાઉથ વેસ્ટ એટલે ટોયલેટ બનાવવાની જગ્યા, જ્યારે આપણે એનું સંસ્કૃતમાં અધ્યયન કરીએ ત્યારે ત્યાં એવું લખેલું છે યમ્ય નૈઋત્યોર મધ્યે પુરુષ ત્યાગ મંદિરમ. પુરુષ ત્યાગ એટલે ટોયલેટ બનાવવાની જગ્યા. હવે ટોયલેટની જગ્યાએ અગર તે સૂતા હશે તો એમને આવી અયોગ્ય ઘટનાઓનો સામનો કરવો પડતો હશે, પગ દુખવાની બીમારીઓ, બરાબર, તે રીતની પગ રિલેટેડ જે ડ્યુટી છે આપણી, ડ્યુટીથી લઈને પગના અંગૂઠા સુધીની બીમારીઓ એમને આવશે જ. પણ આમાં હું તમને કહું કે આવું આ જે ભૂલ થતી હોય છે કઈ રીતના થતી હોય છે, દિશા સૂચકની જે ભૂલો છે મને એવું લાગે છે કે એ જવાબદાર છે, તો એના માટે શું કરાય? જે આપણે આ ભૂલો જે થઈ રહી છે ને એમને એવું જ હશે કે એમનો બેડરૂમ સાઉથ વેસ્ટમાં છે, બરાબર, કે નૈઋત્ય દિશામાં છે મારો બેડરૂમ, પણ એ નૈઋત્યમાં નહીં ને નૈઋત્યની બાજુમાં જે સાઉથ સાઉથ વેસ્ટનો ઝોન આવે છે એ ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે ગૂગલથી યા તો સેટેલાઇટથી ટ્રુ નોર્થ લો છો ઘરનું, ત્યારે તમે એ વસ્તુ માપી શકો છો કે તમારો બેડરૂમ નૈઋત્યમાં આવે છે કે નૈઋત્યના બાજુના ખૂણામાં આવે છે. જી, આપણી સાથે બીજા એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, આપણે એમના બી પ્રશ્નનો જવાબ લઈ લઈશું. આપનો શું છે પ્રશ્ન અને આપનું નામ શું છે? હા જી. હેલો મેમ, મેરા નામ પ્રદીપ હૈ. જી બોલીએ, આપકા પ્રશ્ન ક્યા હૈ? मैम मेरा प्रश्न ये है कि आप मतलब मेरे घर में बहुत अभी दिक्कत चल रही है. अच्छा. चारों घर वालों में चार घर वाले मतलब सब कमाते हैं, अच्छा पढ़ाई लिखाई सब बढ़िया है, लेकिन जगह एक जगह बैठ नहीं पाते. अच्छा, तो आपको क्या लगता है आपके घर के बनावट किस तरह से है उसके बारे में आप थोड़ा बताइए, तो निष्णांत बता पाएंगे कि उसका उपाय क्या कर सकते हैं. घर की बनावट मतलब रेलवे क्वार्टर है मैम. વાયવ્ય ખૂણો, વાયુ, વાયુની મેઇન એટ્રીબ્યુટ જ એ છે, બરાબર, કે એ એક જગ્યાએ ટકતું નથી, તો એમનો જે વાયવ્ય ખૂણો હશે ત્યાં એમને વાયવ્ય ખૂણાને ડિસ્ટર્બ કરેલું હશે, જેના લીધે એમને આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. અચ્છા, મારે ઘણા બધા બીજા પ્રશ્નો છે પરંતુ સમય થઈ ગયો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો મળીએ બ્રેક બાદ. મંતવ્ય ન્યૂઝના નવા કાર્યક્રમ સુખની શોધમાં આપ સૌનું બ્રેક બાદ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુ અને આપણા ઘર અને ઓફિસની જગ્યામાં વાસ્તુ કઈ રીતના કામમાં આવી શકે છે, અને આજે નિષ્ણાંત આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, શ્રેયાંશ જોશી. આપણે જે વાતો કરી રહ્યા હતા આપણે ચાલુ રાખીશું, પણ શ્રેયાંશજી બીજા એક કોલર મિત્ર છે કે જેને પણ એમનો પ્રશ્નનો જવાબ જોઈએ છે, તો આપ કોણ બોલો છો? વિનોદભાઈ દેસાઈ. હા, આપનો શું છે પ્રશ્ન? હેલો. એનો જન્મસ્થળ હા મારી બેબી માટે પૂછવું છે. અચ્છા, આ વાસ્તુને લગતો પ્રશ્ન છે, એટલે તમારા ઘરની અંદર કોઈ તકલીફ હોય તો એના વિશે તમે પ્રશ્ન પૂછી શકો છો. એવું છે? મારી બેબીની તબિયત નથી તેના માટે પૂછવું છે. જી, એટલે આમનો પણ પ્રશ્ન મને એવું જ લાગે છે કે ઘરની બનાવટ એવી હોય જેના કારણે સ્વાસ્થ્ય પર અસર પડે, તો કેટલી હદ સુધી આ વાત સાચી છે? એટલે જ્યારે પણ ઘરની ફિમેલ્સ ઉપર પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણે ઘરનો સાઉથ ઇસ્ટ ચેક કરીએ છીએ, એટલે એમના પ્રશ્ન પ્રમાણે આપણે તારણ કાઢીએ તો તેમની સાઉથ ઇસ્ટમાં પ્રોબ્લેમ હશે કે જે અગ્નિ ખૂણો છે ત્યાં એ છે ફાયર એલિમેન્ટની દિશા, એટલે ત્યાં હોવું જોઈએ રસોડું, બરાબર, કાં તો રૂમ પણ ચાલે, બરાબર, પણ પાણીની ટાંકી, એક્વેરિયમ કે એવી બધી વસ્તુઓ કે બ્લુ કલર કે મિરર, આ બધી વસ્તુઓનું જ્યારે પણ પ્લેસમેન્ટ્સ અગ્નિ દિશામાં થાય છે ત્યારે ઘરની લેડીઝને પ્રોબ્લેમ આવે છે. જી, આ આપણે વાસ્તુની વાત જ્યારે કરી રહ્યા છે તો ધારો કે મારે કોઈ નવી જગ્યા ખરીદવી છે, બરાબર, કાં તો મારે કોઈ ભાડાના ઘરમાં જવું છે, તો મારે વાસ્તુ પ્રમાણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા મેં જેમ તમને કહ્યું તે પ્રમાણે કે સૌથી પહેલા જ્યારે પણ આપણે નવી વસ્તુ લઈ રહ્યા છે ત્યારે એક સારા વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવી અને તેને ચેક કરાવવું, તેની એનર્જીસ ચેક કરાવી, તેના પંચતત્વ, આપણું શરીર
જેમ આખું જીવન પંચતત્વથી બનેલું છે એ જ રીતે આપણું શરીર પણ પંચતત્વથી બનેલું છે અને તે જ રીતે આપણું ઘર પણ પંચતત્વથી બનેલું છે. તો પંચતત્વ ક્યાંક ઇમ્બેલેન્સ તો નથી થતું ને, તે વસ્તુ ચેક કરવી બહુ જરૂરી છે. તો જ્યારે પણ તમે જ્યારે નવું ઘર લો ત્યારે પંચતત્વ તમારા, ફોર એક્ઝામ્પલ અગ્નિ છે તો અગ્નિમાં અગ્નિની રિલેટેડ એક્ટિવિટીઝ છે, પૃથ્વી છે તો પૃથ્વીમાં પૃથ્વી રિલેટેડ, આકાશ છે તો આકાશમાં આકાશ રિલેટેડ, અને જળ છે ત્યાં જળની રિલેટેડ. અચ્છા, આપણી સાથે નિકુલભાઈ રાજકોટથી જોડાયા છે, તો નિકુલભાઈ આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો શું છે પ્રશ્ન? શું છે આપનો પ્રશ્ન? પ્રોબ્લેમ છે, મારે નોકરી કરવાની છે, નોકરી સાચર નહી થાય. અચ્છા, એટલે એમને પણ તકલીફ એ છે કે ઘર એમની નોકરીનો ઇશ્યુ છે. આ બધી સમસ્યાઓ જે છે, જ્યારે પણ સમસ્યા નોકરીની હોય ત્યારે નોકરી રિલેટેડ વસ્તુઓ જોવા માટે તમારી જે સ્કિલસેટ છે એ સ્કિલસેટ તમે ઉપયોગમાં મૂકો છો. હવે તમને નોકરી મળતી નથી તો એ ઇશ્યુ છે નોર્થ દિશાનો, અને નોકરી મળે છે પણ નોકરીમાં ટકતા નથી તો એ ઇશ્યુ છે તમારી સાઉથ વેસ્ટ દિશાનો, કે નવી ઓપોર્ચ્યુનિટી જ ક્રિએટ નથી થતી કમાવાની, તો તમારો ઉત્તર બગડેલો છે અને ઉત્તરને સુધારવાની જરૂર છે. પણ જ્યારે તમારે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ ગઈ છે પણ હવે ત્યાં ટકાતું નથી કે પૈસા નથી આવતા, તો તમે તમારા ઘરનું નૈઋત્ય ચેક કરજો સાહેબ. જી, આમાં શ્રેયસજી મને એક વાત એ યાદ આવે છે કે આ વાસ્તુ પણ એક આપણી ભારતની ધરોવર છે, અને આને પણ જો આપણે એક પ્રોફેશનલ તરીકે બનાવવું હોય તો શું કરી શકાય? તો એમને કદાચ મદદરૂપ થઈ શકે આ વસ્તુ. આ જ રીતે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં મારા કોર્સિસ ચાલુ કર્યા છે, કે જ્યાં હું અતથી લઈ અને ઇતિ સુધી વાસ્તુનું સંપૂર્ણ જ્ઞાન શીખવાડું છું. કે બે કોર્સ છે, એક છે વાસ્તુ ફાઉન્ડેશન કોર્સ અને એક છે વાસ્તુ એડવાન્સ કોર્સ. હવે વાસ્તુ ફાઉન્ડેશન કોર્સની અંદર આપણે જે બેઝિકથી લઈ જે કોઈ પણ એક ફ્લેટ હોય કે બંગલો હોય તેનું વાસ્તુ આપણે પોતાનું અને પોતાના ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીનું કરીએ, અને વધારે સારી રીતે શીખીએ તો આપણે પ્રોફેશનલ લેવલ પર પણ વાસ્તુ કન્સલ્ટન્સી કરી શકીએ તેવું આપણે ઇન્કોર્પોરેટ કર્યું છે. જી, તો એના માટે આપ જેને પણ આમાં રસ હોય તો આપ શ્રેયાંશજીનો સંપર્ક કરી શકો છો. શ્રેયાંશજી, બીજો એક પ્રશ્ન લઈને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, કોણ બોલો છો ને આપનો શું છે પ્રશ્ન? દિનેશભાઈ દેસાઈ બેન. હા દિનેશભાઈ, શું છે બોલો, તમારી તકલીફ શું છે વાસ્તુને લગતી? પૂછતો હતો, વાસ્તુ સસ્તો નહીં એટલે જમીન ને મકાન વેચાણ માટે. હા, વેચાતું નથી એના માટે કઈ ખરું વાત? તમારે તમારે જે જમીન અને મકાનની જે ફાઇલ તમારી જે છે ને, તેને તમે તમારા ઘરનો વાયવ્ય ખૂણો પકડો. વાયવ્ય ખૂણો, એક્ઝેક્ટ વાયવ્ય ખૂણો જ્યાં આવતો હોય ને ત્યાં આગળ તમારી ઘરની અને મકાનની ફાઇલ મૂકી લો, તો તમારું ઘર વેચાવામાં ઇઝી રહેશે. જી, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, અને સાથે બીજા એક કોલર પણ આવી ગયા છે. જી, આપનું સ્વાગત છે સુખની શોધ કાર્યક્રમમાં, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે મારું ઘર પૂર્વ પશ્ચિમ છે. હા હા, એટલે હું બહાર નીકળું ઘરની તો પૂર્વ દિશા છે. અચ્છા, તો મારે ઘરની એનર્જી જાણવી હોય કે કેવી છે, અને મારા બાળકમાં નોકરી બાબતે. હા હા, તો હું કેવી રીતે જાણી શકું ઘર બેઠા વાસ્તુ દ્વારા? લાગુ પડે છે કે એ ટ્રુ નોર્થ છે કે મેગ્નેટિક નોર્થ છે, પણ આપણે સમજી લઈએ કે એ જે કહે છે એ પૂર્વ દિશાની જ એન્ટ્રી છે. તો પૂર્વ દિશાની એન્ટ્રી બહુ જ સારી છે એમના ઘરની, અને જે એનર્જી ચેક કરવાની મેમ વાત કરી રહ્યા છે, તો એ એનર્જી આપણે કઈ રીતે ચેક થશે? તો એનર્જી ચેક કરવા માટે કોઈક વાસ્તુ કન્સલ્ટન્ટને આપણે આપના ઘરમાં બોલાવવો પડશે, જેની પાસે એનર્જી સ્કેનરનું મશીન હોય, અને એનર્જી સ્કેનરના મશીનથી તે ચેક કરી અને આપણને કહેશે. બાકી તમારો કોઈ ઇશ્યુ હોય, કોઈ તમારા બાળક રિલેટેડ કે મેરેજ રિલેટેડ કે લીગલ રિલેટેડ કે કોઈ પણ કોઈ તકલીફ હોય, તો આપણે અહીંયા બેઠા બેઠા તેનું સોલ્યુશન આપી શકીએ કે આ દિશામાં આ વસ્તુ પડી છે તેના કારણે આ ઇશ્યુ છે. બાકી એનર્જી ચેક તો ઇન પર્સન કોઈએ ત્યાં જઈને જ કરવી પડે.
જી આ સાથે એક પ્રશ્ન મને પોતાને એવો થઈ રહ્યો છે કે ધારો કે વાસ્તુ માટે મારે કોઈને હાયર કરવા હોય તો સૌથી પહેલા મને વિચાર આવે કે બજેટ કેટલું હશે, કેટલો ખર્ચ હશે, કે હું મને પોસાશે કે નહીં, તો એના વિશે થોડો દર્શક મિત્રોને જણાવો. જ્યારે આપણે ખર્ચની વાત કરીએ છીએ ત્યારે દરેક વાસ્તુ કન્સલ્ટન્ટ પોતાની કન્સલ્ટન્સી ફી એટ ફ્રી એટ વિલ લે છે, એટલે એવું કઈ માપદંડ કે એવું કઈ બનેલું નથી કે આટલી જ ચાર્જ કરવી, બરાબર. એટલે અપાર્ટ ફ્રોમ કન્સલ્ટન્સી છોડી દઈએ તો જ્યારે રેમેડીની વાત આવે છે તો રેમેડીમાં અલગ અલગ આપણને આપણા ગ્રંથોમાં લખેલું છે કે ભાઈ રત્નાધ્યાય કરવો, ધાતુધ્યાય કરવો, જેનું બજેટ ધાતુધ્યાયનું હોય તો એનું કામ 2 BHK કે 3 BHKનું ઘર હોય તો 25-30 હજાર રૂપિયામાં થઈ જતું હોય છે. જ્યારે એ થોડો પૈસે ટકે સુખી માણસ છે તો ત્યારે તે રત્નાધ્યાય કરે છે, તો તે વખતે તેમનું બજેટ 70-80 હજાર રૂપિયાની આસપાસ થાય છે પ્લસ કન્સલ્ટન્સી ફીસ. કોલર મિત્ર છે, એનજી જોડાયા છે. હા, કોણ બોલો છો અને શું છે પ્રશ્ન આપનો? શ્યામભાઈ બોલો છો. હા હા, અમદાવાદ બોલું છું અત્યારે. હા હા બોલો. અને હું જામનગર માં મકાન બેઠું છું મારું. અચ્છા, એ મકાન વેચવાનું છે, વેચાતું નથી. અચ્છા, અથવા ભાડે દેવાનું હોય તો કોઈ ભાડો દેવાતું? તમે થોડું જણાવી શકો કઈ જગ્યાએ કેવી દિશામાં તમારું મકાન છે જો તમને એનું નોલેજ હોય તો? દરવાજો ઉત્તર બાજુ. ઉત્તર બાજુ દરવાજો છે તો શું કરે? ઘરની બહાર નીકળતા ઉત્તર છે કે ઘરની અંદર આવતા ઉત્તર છે? અચ્છા, આ પણ ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. જી જી, બહાર નીકળતા ઉત્તર, આમ ઘરનો દરવાજો અંદર ખુલે, બહાર ન ખુલે. ઓકે, એટલે ઘરની બહાર નીકળતા ઉત્તર છે. હવે મેં અન્ય એક કોલર માટે સેમ વસ્તુ કીધી કે તમારી જે પણ એ જામનગરનું તમારું મકાન છે તેની જે પણ ફાઇલ છે, એને વેચવું છે કે રેન્ટ પર ચડાવવું છે ડઝન્ટ મેટર, એની તમે ફાઇલ તમારે અત્યારે જ્યાં તમે રહો છો અમદાવાદમાં એ ઘરના વાયવ્ય ખૂણામાં મૂકી દો. હેલો. જી જી, લાગે છે નો કપ આવી ગયો છે ફોન. તો કેટલું, એક ટૂંકમાં થોડું જણાવી દો કે કેટલું ઉપયોગી છે આ વાસ્તુકલા આપણે વાસ્તુશાસ્ત્રના આપણા ઘર કે કેવી રીતે ઉપયોગ, કેટલું ઉપયોગી છે હું તમને કહું કે જ્યારે આપણું પાર્લામેન્ટ હતું 2002માં, બરાબર, ત્યારે આપણા સ્પીકર હતા મનોહર જોશી કરીને, બરાબર, એની પહેલા 13 MPs ની ડેથ થઈ હતી અને કોઈ સરકાર 5 વર્ષ ટકતી નથી, બરાબર. તેમણે એક સારા વાસ્તુ કન્સલ્ટન્ટ છે તેમને હાયર કર્યા, આખા પાર્લામેન્ટનું વાસ્તુ કર્યું અને પાર્લામેન્ટના વાસ્તુ કર્યા પછી આજની સુધી અટલ બિહારી વાજપેયીથી અત્યાર સુધી તમે જોઈ શકો છો કે એક પણ સરકાર 5 વર્ષ પૂરા કર્યા પહેલા ઉઠી નથી. તો આ એક બહુ જ બેઝિક અને સમજવાની વસ્તુ છે કે ભગવાને આપણને એક વેદ એટલે એક એમનો અંગ આપ્યો છે કે જેના થ્રુ આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ, તો કેમ નહીં સુધારવાનું. જી શ્રેયાંશજી, બહુ મજા આવી ગઈ આજે, બહુ સરસ તમે માહિતી આજે પૂરી પાડી. સ્ટુડિયોમાં આવવા બદલ આભાર. થેન્ક યુ. સર્વે ભવંતુ સુખી. જો તમારી સુખની શોધ હજુ અધૂરી છે, જો તમને લાગે છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા વાસ્તુને અનુરૂપ નથી, તમે એવું અનુભવો છો કે જમીન લેતા પહેલા કે નવા બાંધકામ પહેલા તમારે વાસ્તુશાસ્ત્રનો સહારો લેવો છે, તો ચિંતા કરતા નહીં. દર રવિવારે બપોરે 3:30 મંતવ્ય ન્યૂઝ પર સુખની શોધ કાર્યક્રમ તમારા તમામ સવાલોના ઉત્તર આપશે. તો જોવાનું ચૂકતા નહીં સુખની શોધ. વાસ્તુયોગી ડોક્ટર શ્રેયાંશ જોશી, ઇન્ડિયાઝ લીડિંગ વાસ્તુ કન્સલ્ટન્ટ. કોન્ટેક્ટ નંબર 9825006351. ઓફિસ એડ્રેસ શોરૂમ, ક્યુ મોન્ડેલ સ્ક્વેર, સરખેજ ગાંધીનગર હાઈવે, પ્રહલાદનગર, અમદાવાદ, ગુજરાત 380015.